नमस्कार अमेरिका, आप જોઈ રહ્યા છો ગુજરાત તકની વિશેષ રજૂઆત. આપની સાથે હું છું નીલમ ખારેચા. દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું, પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર. સરદારધામના ચેરમેન ગગજીભાઈ સુતારિયાનું વિવાદિત નિવેદન. કહ્યું, ન માત્ર પાટીદાર સમાજ પરંતુ ભારતે પણ યહૂદી સમાજથી શીખવું જોઈએ. અમદાવાદ સીપીનું વિવાદિત નિવેદન. કહ્યું, લોકોએ ગભરાવવાની જરૂર નથી, શહેરમાં 2-5% ગુના વધે કે ઘટે તેનાથી કોઈ ફરક નથી પડવાનો. ભાજપ સાંસદ નારણ કાછડિયાના ફરી ધમકી ભર્યા સૂર. પાલિકા ઉપપ્રમુખ બાદ કોન્ટ્રાક્ટરને ધમકી આપતો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. દિલ્હી લીકર પોલિસીમાં ઈડી સમક્ષ હાજર ન થયા અરવિંદ કેજરીવાલ. ચૂંટણીનું બહાનું કરીને દિલ્હી છોડ્યું અને ખુદને ગણાવ્યા સ્ટાર પ્રચારક. ઇન્ડિયા ગઠબંધનમાં શરૂ થયા ડખા. નીતિશ કુમારે નિવેદન આપી કહ્યું, ગઠબંધનને લઈને નથી થઈ રહ્યું કામ. કોંગ્રેસ તો 5 રાજ્યોની ચૂંટણીમાં વ્યસ્ત. વિગતવાર સમાચારની વાત કરીએ તો અરવિંદ કેજરીવાલને દિલ્હી લીકર પોલિસી કેસમાં ઈડીનું તેડું આવ્યું હતું, પરંતુ અરવિંદ કેજરીવાલ છે તે ઈડી સમક્ષ હાજર નથી થયા. ત્યારે હવે અરવિંદ કેજરીવાલ પાસે કયા કયા વિકલ્પ છે અને ઈડી છે તે આગામી સમયમાં શું પગલાં લઈ શકે છે, આ જાણીએ આ રિપોર્ટમાં. ઈડી અને સીબીઆઈ હાલ બહુ ચર્ચાની અંદર ચાલી રહી છે. કહેવાય તો એવું પણ રહ્યું છે કે ઈડી અને સીબીઆઈ રાજકીય જે રોષ છે, રાજકીય એક વેર છે, તેને ધ્યાનમાં રાખીને વિપક્ષના નેતાઓ સામે કાર્યવાહી કરી રહી છે. તેનું એક મોટામાં મોટું ઉદાહરણ આપણે જોઈએ તો આમ આદમી પાર્ટી. જી હા, આમ આદમી પાર્ટીનું શરાબ કૌભાંડ સામે આવ્યું હતું. તેમાં સત્યેન્દ્ર જૈન, એના પછી તેમના ડિપ્યુટી સીએમ મનીષ સિસોદિયા, પછી તેમના સાંસદ સંજય સિંઘ, અને હવે ઈડીના નિશાને દિલ્હીના સુપ્રીમો, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છે. જી હા, શરાબ ગોટાળા મામલે હજુ સુધી ઈડીએ એક સમન તો અરવિંદ કેજરીવાલને આપ્યું છે. અરવિંદ કેજરીવાલે સામે એવું પણ કહ્યું હતું કે કયા કારણોસર તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવે છે, અને આખું એક દબાણ હેઠળ, રાજકીય દબાણ હેઠળ ઈડીએ તેમને સમન્સ મોકલ્યું છે તેવું પણ અરવિંદ કેજરીવાલ કહી રહ્યા છે. તો હવે ઈડીથી બચવા માટે અરવિંદ કેજરીવાલ પાસે માત્ર થોડા જ વિકલ્પો બચ્યા છે. આવો જોઈએ કયા છે વિકલ્પો. વિકલ્પ નંબર 1, ઈડીના સમન સામે કોર્ટમાં જવું. વિકલ્પ નંબર 2, કોર્ટમાં સમન સામે આગોતરા જામીનની માંગણી કરવી. વિકલ્પ નંબર 3, કેજરીવાલ માત્ર 3 વખત જ ઈડીના સમનને અવગણી શકે છે. વિકલ્પ નંબર 4, વકીલની સલાહ લઈને અરવિંદ કેજરીવાલ ઈડી સામે હાજર થઈ શકે છે. હવે એ જાણવું પણ જરૂરી છે કે સમન કાઢવા છતાં જો અરવિંદ કેજરીવાલ ઈડી સામે હાજર ન થાય તો ઈડી કેવા પ્રકારના એક્શન લઈ શકે છે. ઈડી ફરી કેજરીવાલને સમન મોકલી શકે છે. ઈડી કોર્ટમાં બિનજામીનપાત્ર વોરંટની માંગણી કરી શકે છે. કોર્ટના આદેશ પર કેજરીવાલને હાજર થવું અનિવાર્ય છે. કોર્ટના આદેશ છતાં હાજર ન થાય તો ધરપકડ થઈ શકે છે. ભારતીય જનતા પાર્ટીને સોચી સમજી રણનીતિ કે તહત રાજનીતિક દુર્ભાવના કી મનસા સે અરવિંદ કેજરીવાલ જી કો ગિરફ્તાર કરને કા ષડયંત્ર કિયા હૈ ઓર ઇસકી અસ્પષ્ટતા भारतीय जनता पार्टी के सांसद मनोज तिवारी जी के नोटिस आने से एक दिन पहले सार्वजनिक तौर पर यह ऐलान करना कि अरविंद केजरीवाल गिरफ्तार होंगे, कोई रोक नहीं सकता अरविंद केजरीवाल को गिरफ्तार होने से. सीबीआई ने पूछताछ के बुलाया, जवाब दिया अरविंद केजरीवाल जी ने, कह रहे भाग रहे. अरविंद केजरीवाल जी ने सीबीआई के सारे सवालों का सुबह से शाम तक जवाब दिया था. लेकिन आपके षड्यंत्रों का भी जब यह समझ में आ रहा है कि यह एजेंसी का मसला नहीं है, यह भारतीय जनता पार्टी का षड्यंत्र है कि अरविंद केजरीवाल को आगामी विधानसभा चुनाव में कहीं जाने न दिया जाए, तो आप षड्यंत्र करोगे और सारे लोग उसको कानून मान करके फॉलो करते रहे, आपसे कोई सवाल नहीं करेगा. आप चंद कागजों पर सवाल लिख के लाते थे, उन सवालों के जवाब आप उस समय विपक्ष के और सत्ता की नेताओं से मांगते थे, वो तो ठीक था. आज देश की संवैधानिक जांच एजेंसी आपको सवाल के कटघरे में जब खड़ा कर रही है तो आप भाग गए. आप प्रस्तुत नहीं होना चाहते. आपने अपने चिट्ठी में क्या लिखा है, चिट्ठी भी लेकर आया हूं. आपने अपने चिट्ठी में लिखा है मुझे किस हैसियत से बुलाया गया है, एक इंडिविजुअल के हैसियत से
या ऑफिशियल कैपेसिटी एज चीफ मिनिस्टर ऑफ दिल्ली या नेशनल कन्वीनर ऑफ आम आदमी पार्टी, मुझे किस हैसियत से बुलाया गया है? अरे अरविंद केजरीवाल जी, ये जितने गागर बंद है ना अभी जेल के अंदर, चाहे वो मनीष सिसोदिया जी हो, चाहे वो संजय सिंह जी हो, चाहे वो सत्येंद्र जैन जी हो, ये सारे गागरों के सागर आप हैं, तो करप्शन के सागर के हैसियत से बुलाया गया है। 2024 ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે વિપક્ષી ગઠબંધન એક થયું છે, જેનું નામ અપાયું છે ઇન્ડિયા ગઠબંધન। અને આ ગઠબંધનને બનાવવા માટે જે એક વ્યક્તિએ ઘણી મહેનત કરી હતી તેમાંથી એક હતા નીતિશકુમાર। પરંતુ હવે જાણે નીતિશકુમારનો આ ગઠબંધનથી મોહભંગ થયો હોય તેવું લાગી રહ્યું છે। આવું શા માટે અમે કહી રહ્યા છીએ તે જાણો આ અહેવાલમાં। નીતિશકુમાર ભાજપ સાથે સંબંધો તોડીને વિપક્ષને એક કરવામાં લાગ્યા હતા અને વિવિધ રાજ્યોમાં જઈને વિવિધ પાર્ટીના નેતાઓ સાથે મુલાકાતો કરી હતી। આખરે તેમની મહેનત રંગ લાવી અને 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિરોધી પાર્ટી એક સાથે જોડવામાં તેઓ સફળ થયા। નીતિશકુમારે જૂન મહિનામાં પટના વિપક્ષી દળની બેઠક બોલાવી। આ બેઠકમાં કોંગ્રેસ, ટીએમસી, શિવસેના, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, ડીએમકે લેફ્ટ સહિત 15 દળના નેતાઓ સામેલ થયા। પરંતુ હવે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે। નીતિશકુમારે કહ્યું કે પટનામાં વિપક્ષી દળોની થયેલી બેઠકમાં ઇન્ડિયા ગઠબંધન થયું હતું, પરંતુ આજકાલ ગઠબંધનનું કોઈ કામ નથી થઈ રહ્યું। કોંગ્રેસ પાર્ટી તેના પર ધ્યાન આપી રહી નથી, તે તો 5 રાજ્યોમાં થઈ રહેલી વિધાનસભાની ચૂંટણીમાં જ વ્યસ્ત છે। અભી તો હો હી ગયા તેજી સે હો, લેકિન અભી તો કામ જ્યાદા નહીં હો રહા, અભી 5 જગ્યા વિધાનસભા કા ચુનાવ હૈ, કઈ કોંગ્રેસ પાર્ટી તો ઉસી મે જ્યાદા ઇન્ટરેસ્ટેડ હૈ, તો અભી તો જિસકો હમ લોગ કોંગ્રેસ પાર્ટી કો આગે બઢાને કે લિયે હમ લોગ સબ એક ટીમ કે કામ કર રહે થે, લેકિન અભી ઉનકો કોઈ ઈ સબ ચીજ કી ચિંતા હૈ નહીં। अभी तो लगे हुए हैं 5 राज्य के चुनाव, इसलिए 5 राज्य का चुनाव होगा उसका अपने सबको बुलावेंगे, आज करो कभी कोई चर्चा नहीं हो रही। तो चलिए जो कुछ भी होता रहे, हम तो देश को एकजुट करने के लिए और देश के इतिहास को जो बदलना चाहते हैं उसको ठीक करने के लिए और इनसे जो आज है शासन से मुक्ति के लिए कर रहे हैं, तो आगे भी हम लोग करेंगे। આપને જણાવી દઈએ કે નીતિશકુમારે પટના ખાતે એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી, જેમાં નીતિશકુમારની નારાજગી સામે આવી હતી। કહેવામાં આવી રહ્યું છે કે જે રીતે વિપક્ષી બેઠકને કોંગ્રેસે હાઈજેક કરી તેનાથી પણ નીતિશ નારાજ છે। જો કે આ બધાની વચ્ચે વિપક્ષી બેઠક મુંબઈમાં મળી હતી ત્યારે પણ તેઓ ત્યાં ભાગ લેવા પહોંચ્યા હતા। પટના, બેંગલુરુ અને મુંબઈ આયોજિત વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં થઈ હતી, પરંતુ બેઠકનું વિભાજન નથી થયું। સંયોજક કોણ હશે, બીજેપી સામે મુકાબલો કોણ કરશે, તેમજ ગઠબંધનની રણનીતિ શું હશે તે પણ નક્કી નથી કરાયું। આમ લોકસભા ચૂંટણી માટે એક થયેલું વિપક્ષી ગઠબંધનની શરૂઆતમાં જ ડખા થતા નજરે પડી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક। યહૂદી અને પાટીદાર સમાજના ડીએનએ એક છે, આ વાત કરી છે પાટીદારના નેતાએ। જી હા, હાલમાં જ સરદાર જયંતીનું આયોજન થયું હતું અને આ આયોજન દરમિયાન આણંદમાં એક કાર્યક્રમ થયો હતો અને આ કાર્યક્રમમાં પાટીદારના નેતા અને સરદારધામના અધ્યક્ષ એવા ગગજી સુતરિયા છે, તેમણે એક નિવેદન આપ્યું। તેમણે ગુજરાતમાં જે ગુજરાતમાં મહિલાઓ અને બહેનો જે સુરક્ષિત ગણાય છે, તે ગુજરાતમાં તેમણે મહિલા અને બહેનોની સુરક્ષાને લઈને સવાલ ઉઠાવતું નિવેદન આપ્યું છે, જેને લઈને વિવાદનો મધપૂડો છંછેડાયો છે। શું કહ્યું છે તેમણે, આપણે જણાવીએ આ રિપોર્ટમાં। અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મ જયંતીની ઠેર ઠેર ઉજવણી થઈ, ત્યારે આણંદમાં એક શામ સરદાર કે નામથી લોક ડાયરાનું આયોજન થયું હતું, જેમાં સરદાર ધામના અધ્યક્ષ ગગજી સુતરિયાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું। તેમણે કહ્યું, પાટીદારો અને યહૂદીઓના ડીએનએ એક સમાન છે, યહૂદીઓ 88 લાખ છે અને આપણે 1.25 કરોડ, જો એક થઈને રહીશું તો ધાર્યું કામ કરીશું,
આ ઉપરાંત આ કાર્યક્રમમાં તેમણે જણાવ્યું કે યહૂદી સમાજ પાસેથી માત્ર પાટીદાર સમાજે નહીં પરંતુ ભારતે શીખવાની જરૂર છે। પાટીદાર સમાજની દીકરીઓ શોપિંગ કરવા જાય તો કમરે રિવોલ્વર લટકતી હોવી જોઈએ। આંખ મિલાવીને યહૂદી સમાજની બરોબરી કરવા માટે તમને યહૂદી સમાજમાં મજા આવશે ને? હું તો કહું છું કે યહૂદી સમાજ પાસેથી માત્ર પાટીદાર નહીં સમગ્ર ભારતે શીખવા જેવું છે કે આપણી દીકરીઓ શોપિંગમાં જતી હોય તો બાજુમાં રિવોલ્વર લટકતી હોવી જોઈએ। અને સરદાર ધામની અંદર લાઠી દાવ અને તલવારબાજી દીકરીઓને વિરાંગનાઓને શીખવાડવાનું શરૂ કરી દીધું છે। સ્વરક્ષણ માટે એનો અધિકાર છે સાહેબ, સ્વરક્ષણ માટે। જેવી રીતે યહૂદીઓ ઇઝરાયલ અમેરિકા દુનિયા ઉપર જે આર્થિક સામ્રાજ્ય ભોગવે છે મેનેજમેન્ટ દ્વારા, એ 88 લાખ છે। દરેક સમાજ વિકસે, સૌથી પહેલા મેં કીધું દરેક સમાજ વિકસે, પણ જો આપણે 1.25 કરોડ હોઈએ અને યહૂદીઓ 88 લાખ હોય, બરાબર, પોતાના સ્વરક્ષણ માટે, પોતાના ધંધાના વિકાસ માટે દુનિયા ઉપર છવાઈ જતા હોય તો એના આપણા લોહીના ગુણો હરખા મળતા આવે છે। હવે તમારે નક્કી કરવાનું છે। હું તો ઈચ્છું છું કે તેજસ્વી, સક્ષમ, સબળ, સમૃદ્ધ, તેજસ્વી અને તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય, પણ પરાક્રમી સમાજનું પણ નિર્માણ થવું જોઈએ સ્વરક્ષણ માટે, એમાં બિલકુલ અતિશયોક્તિ નથી। તો આ સમગ્ર મામલે પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ ગગજી સુતરિયા પર નિશાન સાધ્યું છે। પાટીદાર આંદોલન દરમિયાન થયેલા અત્યાચાર અને મા બેન દીકરીઓને ગાળા દેવામાં આવી અને લાઠીચાર્જ બાબતે માન્ય ગગજીભાઈ ક્યારેય પણ અવાજ ઉઠાવ્યો નથી કે સરકારમાં રજૂઆત પણ આ બાબતે ક્યારેય કરેલ નથી। બીજી બાબત છે કે દીકરીઓના કમરે બંદૂક લટકાવવાની જે વાત છે તેમાં કોઈ પણ દુર્ઘટના બનશે ત્યારે શું ગગજીભાઈ જામીન થશે કે પાટીદાર સમાજના દીકરાઓને જેવી રીતે પોતે જામીન થવું પડ્યું હતું એવી પરિસ્થિતિમાં મૂકવામાં આવશે? બીજી બાબત એ છે કે જ્યારે મહિલા અનામતના કાયદાની વાત હતી ત્યારે માન્ય ગગજીભાઈ તરફથી સ્પષ્ટ ના પાડવામાં આવી હતી કે 33% મહિલા અનામતના કાયદામાં કોઈ પણ જાતનો અન્યાય થાય તો હું સરકારમાં રજૂઆત કરીશ નહીં। એટલે બધા જ જાહેર મંચ ઉપરથી કહેવાના અને ગ્રાઉન્ડ ઉપર કરવાના કાર્યો અલગ હોય એવું મને દેખાઈ રહ્યું છે। દેશમાં ગુજરાત રાજ્યને મહિલાઓ માટે સૌથી સુરક્ષિત ગણાય છે અને આ મહિલાઓની સુરક્ષા પર સવાલ ઉઠાવતી વાત છે, ત્યારે આખરે સુરક્ષિત ગુજરાતમાં બંદૂકની વાત કેમ કરાય છે તે પણ એક સવાલ છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક। ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ એવા શક્તિસિંહ ગોહિલ અને નેતા વિપક્ષ અમિત ચાવડા છે તે દિલ્હી પહોંચ્યા હતા અને તેમણે દિલ્હી હાઈકમાન્ડ સાથે મુલાકાત કરી હતી। આ બેઠક દરમિયાન શું વાતચીત થઈ હતી, બેઠકમાં શું નિર્ણય લેવાયા છે તે જાણીએ આ રિપોર્ટમાં। એક બાજુ સીએમ છે તે અમિત શાહ સાથે બેઠક કરી રહ્યા છે તો બીજી બાજુ કોંગ્રેસમાં પણ કંઈ ઠીક નથી, કારણ કે નવું સંગઠનનું માળખું છે તે બનવાનું હતું, તે બની ગયું છે, બની રહ્યું છે, આવી અનેક વાત છે તે સતત માધ્યમોમાં આવી રહી છે, પરંતુ શક્તિસિંહ ગોહિલ હજુ પણ જૂની જગદીશ ઠાકોર અને અમિત ચાવડાવાળી ટીમ સાથે જ કામ કરી રહ્યા છે, કારણ કે સંગઠનમાં બદલાવ નથી આવ્યો। તેના કારણે શક્તિસિંહે પણ અનેક વખત પ્રભારીને પણ રજૂઆત કરી હતી કે કામ કરી શકે તેવા લોકો, કામ કરી શકે તેવા હોદ્દા ઉપર નેતાઓ છે તે નથી। અનેક જિલ્લા તો વિધાનસભાની ચૂંટણી બાદ એવા પણ છે કે જ્યાં જિલ્લા પ્રમુખો પણ નથી, એટલે કે ત્યાં પણ નિમણૂક છે તે કરવાની છે, કારણ કે લોકસભાની ચૂંટણી છે, તેમાં સારું પરફોર્મન્સ કરવું હશે તો પહેલા છે તે જિલ્લા પ્રમુખો છે તેની નિમણૂક કરવી પડશે, કારણ કે એક બાજુ સીઆર પાટીલ 26માંથી 26 બેઠક જીતવાનો છે તે દાવો કરી રહ્યા છે અને 5 લાખની વધુ લીડથી જીતવાનો દાવો કરે છે। 2014માં વ્હાઈટ વોશ થયું, 2019માં 2014 કરતા પણ ખરાબ પરિસ્થિતિ, કારણ કે 2-2 લાખની લીડથી તમામ ઉમેદવારો હાર્યા, જગદીશ ઠાકોર, ભરત સોલંકી, પરેશ ધાનાણી જેવા નેતાઓએ પણ 2019માં હારનો સામનો કરવો પડ્યો। આ તમામની વચ્ચે હવે 2024 લોકસભા અને 2019માં પરફોર્મન્સ તો પણ સારું હતું, કારણ કે કોંગ્રેસ પાસે 70 જેટલા ધારાસભ્યો હતા, પરંતુ આ વખતે 17 જ છે। આ 17 ધારાસભ્યો સાથે 26 લોકસભાનો ટાસ્ક છે, એટલે કે ભાજપ પાસે જેટલા સાંસદો છે કોંગ્રેસ પાસે એટલા ધારાસભ્યો પણ નથી। ત્યારે આ તમામની વચ્ચે શક્તિસિંહ ગોહિલે પોતાના સંગઠનની વાત કરી છે કે સંગઠનનું માળખું દિવાળી પહેલા જ જાહેર કરી દેવામાં આવે, મુકુલ માસનિક સાથે અનેક વખત વાતચીત થઈ, એક માળખું પણ બન્યું, પરંતુ ક્યાંક દિલ્હી અને ગુજરાત વચ્ચે તાલમેલ ન હતો। આ તમામની વચ્ચે શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડા છે તે બંને દિલ્હી પહોંચ્યા છે અને
ટૂંક સમયમાં જ નવું કોંગ્રેસનું માળખું છે તે બની જાય તેવી શક્યતાઓ છે. નવા ઉપપ્રમુખ છે, કાર્યકારી અધ્યક્ષ પણ માળખાની વાત છે, પ્રદેશ મહામંત્રી અને તેની સાથે જ જિલ્લા પ્રમુખ જ્યાં નિમણૂક થવાની બાકી છે અથવા તો કદાચ કોઈ જિલ્લા પ્રમુખને લોકસભા લડવાની ઈચ્છા છે તો તેને જેની જવાબદારીમાંથી મુક્ત કરી અને નવા જિલ્લા પ્રમુખ છે તે આપવામાં આવશે ત્યારે આ તમામની વચ્ચે અત્યારે તમામ લોકોની નજર તે નવી શક્તિશાળી ટીમમાં રહેશે. જોકે દિલ્હી જે બેઠક યોજાઈ તે હાઈકમાન્ડ સાથે આજ ચર્ચા થઈ, ખરગે સાહેબ સાથે પણ બેઠક થઈ, ત્યારે આજ ચર્ચા થઈ કે નવી ટીમ છે તે ટૂંક સમયમાં છે તે બની જશે. ટીમ શક્તિસિંહ ગોહિલ દિવાળી પહેલા બની જશે. માળખું બહુ મોટું નહીં હોય પરંતુ શક્તિસિંહ ગોહિલનું એવું માનવું છે કે તમામ નેતા છે તેને જવાબદારી આપવામાં આવે અને તે જ પ્રમાણેનું માળખું છે તે અત્યારે દિલ્હીમાં બની રહ્યું છે અને દિવાળી પહેલા કોંગ્રેસનું નવું માળખું છે તે જાહેર થઈ જશે. અમરેલીથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ એવા નારણ કાછડિયા છે તે ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. હાલમાં જ તેમની એક ઓડિયો ક્લિપ છે તે વાયરલ થઈ હતી જેમાં તે ધમકી આપતા દેખાયા હતા પાલિકા પ્રમુખને, અને હવે એક વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં ફરી એકવાર ધમકીના સૂર સાથે નારણ કાછડિયા જોવા મળ્યા છે. શું છે સમગ્ર વિગત તે જાણીએ આ રિપોર્ટમાં. ભાજપના સાંસદ નારણ કાછડિયા અનેક વખત વિવાદમાં આવી ગયા છે. ભૂતકાળમાં પણ તેના સાથે જોડાયેલા અનેક વખત વિવાદ હતા. તો પાછલા સપ્તાહમાં જ નારણ કાછડિયાએ સાવરકુંડલા નગરપાલિકાના ભાજપ શાસિત નગરપાલિકા ક્ષેત્રના ઉપપ્રમુખને ખખડાવ્યા. અમે તમને ન સંભળાવી શકીએ એવી ગાળો પણ ભાંડી. નારણભાઈનું આ પ્રક્રમથી સાંઠ ન થયું. એક નવો વિડીયો સામે આવ્યો. આ વિડીયોમાં નારણભાઈ એક કોન્ટ્રાક્ટરને ધમકી આપતા નજરે પડ્યા. સમગ્ર ઘટના શું છે પહેલા તમે વિડીયો જુઓ. ભાઈ તમે મને મારો રોડ કરી દો, નહીં તમારે જ્યાં કામ માલતા જઈએ મોટ કરીને તમારો રોડ સેવાનો બોલો ને હું અહીંયા ઉભી રહી માથે લેટર ઠોકી નાખ્યો. મારો લેટર આવશે ને પછી તમે પછી ગમે એમની ભલામણ કરજો ને તો મેળ નહીં આવે. પછી તમે ગમે એની ભલામણ કરો મેળ નહીં પડે. સાંસદ સભ્ય તમારી ખૂબ સારી વાત છે કે તમે એક લેટર ની વાત કરી, એક લેટર થી મેળ નહીં પડે, પરંતુ કોન્ટ્રાક્ટર ને ધમકાવવા કરતા તમામ જગ્યાએ કામ કરવા કરતા તમે શાંતિથી વાત કરી શકતા હોય. આપ એક સાંસદ સભ્ય છો, જનપ્રતિનિધિ છો, લોકોની વચ્ચેથી ચૂંટાઈને તમે લોકસભા સુધી પહોંચ્યા છો. એક બાજુ તમે તમારા ઉપપ્રમુખને ધમકાવો છો, બીજી બાજુ કોન્ટ્રાક્ટરને ધમકાવો છો. તો ધમકાવવાનો પરવાનો છે તે ભાજપના નેતાઓને કોને આપ્યો? ખાસ નારણભાઈ તમને આ પરવાનો કોને આપ્યો? કારણ કે જે પહેલા તમે કોલ રેકોર્ડિંગ વાયરલ થાય છે તેમાં તમે તમારી નગરપાલિકાના ઉપપ્રમુખને ધમકાવી નાખો છો, આજે એક વિડીયો વાયરલ થાય છે તેમાં તમે કોન્ટ્રાક્ટરને ધમકાવી નાખો છો, તો તમારા લેટરની એટલી તાકાત હોય તો પ્રજાહિતના કાર્ય કરો ને. અમરેલીના આજે એવા કેટલાય રસ્તાઓ છે કે સારા નથી, તો એના મામલે કામ કરો. અને જો કદાચ કોન્ટ્રાક્ટર સારું ના કામ કરતો હોત તો તેને ધમકી આપવાના બદલે એક લેટર લખીને કરો. પરંતુ આ નેતાઓ છે, કોંગ્રેસના નેતાઓ કે ભાજપના નેતાઓ, અગાઉ પ્રતાપ દુધાતે આ પ્રકારનું પરાક્રમ કર્યું હતું કે ધમકી ભરી શબ્દોમાં કહી આવ્યા હતા. એટલે કદાચ પાંચ સાત તમારી આસપાસની ટોળકીના શબ્દો ગમશે, પરંતુ ગુજરાતની જનતા આવી નથી. તમને મત આપીને ચૂંટીને તેના કામ કરવા માટે મોકલ્યા છે. તમને કોઈને ધાક ધમકી આપવા કે તમારા જમાઈના કે તમારા કોન્ટ્રાક્ટરના કામ પાસ કરાવવા નથી મોકલ્યા. ત્યારે અનેક આવી ઘટનાઓ છે તે સામે આવી રહી છે. ત્યારે એક જ સપ્તાહમાં નારણ કાછડિયા બીજી વખત વિવાદમાં આવ્યા છે. સમાચારોનો પ્રવાહ યથાવત રહેશે, પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. ગુજરાત ભાજપમાં આંતરિક વિખવાદના સમાચાર સમયાંતરે આવતા રહ્યા છે. વડોદરા હોય, જામનગર હોય કે પછી જસદણ હોય,
આ તમામ જગ્યાએ આંતરિક વિખવાદ ગુજરાત ભાજપમાં થયો છે ત્યારે સમાચારો સામે આવ્યા છે. આ બધાની વચ્ચે બરોડા ડેરીમાં ચેરમેન પદથી રાજીનામું પડ્યું અને આ પદ પર હવે કોણ નિયુક્ત થશે તેની ચર્ચાઓ શરૂ થઈ. આ બધાની વચ્ચે એક નામ ફરી ચર્ચામાં આવ્યું છે અને તે છે દિનુ મામા. શું છે સમગ્ર વિગતે જાણીએ આ રિપોર્ટમાં. છેલ્લા ઘણા સમયથી ભાજપમાં ક્યાંક આંતરિક વિખવાદ આંતરિક કલહ છે તે સામે આવી રહ્યો છે અને તે ખુલીને સામે આવી રહ્યો છે. સતીશ નિશાળિયા ભાજપના પ્રમુખની સાથે સાથે બરોડા ડેરીના પણ પ્રમુખ હતા. બરોડા ડેરીના 10 ડિરેક્ટરોએ સતીશ નિશાળિયાનો ખુલીને વિરોધ કર્યો. સાથે જ ધારાસભ્યની પણ રજૂઆત હતી અને સી આર પાટીલનો રૂલ પણ છે કે એક વ્યક્તિ એક હોદ્દો, પરંતુ સતીશ નિશાળિયા બરોડાનું એવું નામ હતું કે જેની પાસે વ્યક્તિ એક પરંતુ ભાજપના પ્રમુખ સાથે સાથે બરોડા ડેરીના પ્રમુખનો પણ હોદ્દો હતો. અનેક ધારાસભ્યોએ પણ વિરોધ કર્યો. આ તમામની વચ્ચે 2022માં દિનુ મામાની ટિકિટ કપાઈ છે અને ટિકિટ કપાવવાની સાથે જ મામા એ હદે નારાજ થઈ જાય છે. અપેક્ષ દાવેદારી તો કરે છે પરંતુ તેની સાથે જ મામા છે તે બરોડા ડેરીના ચેરમેન હોય છે તે પદેથી પણ રાજીનામું આપી દે છે. વાત હતી મામાની, મામાએ અપક્ષ દાવેદારી કરી અને જીતી પણ ગયા. કદાચ સી આર પાટીલને કે ભાજપના સંગઠનને નહીં ખબર હોય કે મામાની શક્તિ કેટલી છે. મામાએ પોતાની શક્તિનો પરચંડ તો બતાવી દીધો પરંતુ તેની બાદ મામા છે તે ભાજપની ભાષા જ બોલવા લાગ્યા, કારણ કે અગાઉ પણ મામા ભાજપ સાથે તેની વિચારધારા સાથે જોડાયેલા હતા અને જીતવાની સાથે જ ભાજપના કાર્યક્રમોમાં પણ હાજર રહ્યા. પાટીલ સાથે બેઠક પણ થઈ અને તે ભાજપમાં પણ જોડાઈ ગયા. ત્યારે ફરીથી મામાને હવે બરોડા ડેરીના પ્રમુખ બનાવવાના હતા. રસ્તો ક્લિયર કરવાનો હતો અને 2 દિવસ પહેલાં સતીશ નિશાળિયા પ્રેસ કોન્ફરન્સ કરે છે અને બરોડા ડેરીના પ્રમુખ પદેથી રાજીનામું આપે છે. પ્રેસ કોન્ફરન્સ કરીને મામા સતીશ નિશાળિયાએ કહ્યું કે મને હાઈકમાન્ડનો આદેશ હતો કે એક વ્યક્તિ એક જ હોદ્દો રાખી શકે, ત્યારે મેં રાજીનામું છે તે આપી દીધું છે. હાઈકમાન્ડને એ પણ ખબર હતી કે સતીશ નિશાળિયા પાસે એક હોદ્દો છે, છતાં હાઈકમાન્ડે આપ્યો હતો, પરંતુ વાત છે લોકસભાની ચૂંટણીની અને લોકસભા ચૂંટણી માટે દિનુ મામાનો રસ્તો છે તે ક્લિયર કરવાનો હતો. કારણ કે કદાચ લોકસભા તો ભાજપ બરોડા છે તે ભાજપનો ગઢ છે, ભાજપ જીતી જવાની છે, પણ ત્યારબાદ જિલ્લા પંચાયત પંચાયતની ચૂંટણી અને ત્યારબાદના સંગઠનની પણ દીર્ઘ દ્રષ્ટિ છે તો હોવી જોઈએ અને સહકાર છે તે એક મોટી વસ્તુ છે અને બીજી વખત આ રીતે ભાજપને એક બેઠક પણ ગુમાવી ન પડે. કારણ કે જો કદાચ દિનુ મામાને તે સીટ આપી દીધી હોત તો દિનુ મામા છે તેની સાથે ભાજપ 157 બેઠક છે તે જીતી શકી હોત, પરંતુ તે તેનો આંતરિક વિખવાદ હતો. પરંતુ હવે આંતરિક વિખવાદ ન બને તે માટે તમામ એવું લોકો કહી રહ્યા છે કે સતીશ નિશાળિયાનું રાજીનામું લઈ અને દિનુ મામાનો રસ્તો છે તે ક્લિયર કર્યો છે અને ફરીથી એક વખત બરોડા ડેરીના પ્રમુખ પદે દિનુ મામા છે તેને સોંપવામાં આવશે, તેનો સરતાજ છે તે કરવામાં આવશે. બુલેટિનમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો, સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક. નમસ્કાર.